નવસારીમાં ટ્રાફિક નિયમન કરતા ટ્રાફિક બ્રિગેડ ફરજમાં બેદરકાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને આ મામલે બુદ્ધિજીવી વર્ગ યોગ્ય રીતે ફરજ નિભાવે તેવી માંગ કરી છે। જિલ્લામાં વધતા ટ્રાફિકના ભારણને પહોંચી વળવા માટે ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવી છે, ત્યારે કેટલાક સમયથી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓ તેમની ફરજમાં બેદરકાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈને શહેરના ટ્રાફિક નિયમનની જવાબદારી કોની તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, જેને લઈને આ મામલે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે તે જરૂરી બન્યું છે। આ મામલે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભરત ગાંધી સાથે આ મામલે વાત કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। આમ જનરલી એ લોકોની 4 કલાકની ડ્યુટી હોય છે, હવે ઘણીવાર એ પણ માણસ છે અને આ આપણી ભૌગોલિક ગરમી વરસાદની અંદર એ લોકોને પણ થોડી રાહત જોઈએ તો ઘણીવાર એ લોકો થોડા ઘણા આમ તેમ સાઈડ હોય છે, એ અમારા ધ્યાન પર જ છે, પણ એના માટેનું જે કંઈ હશે એ અમે ટ્રાફિક PSI રાવલજી સાહેબને રજૂઆત કરી ને યોગ્ય તકેદારી લઈશું। હમણાં ટ્રેનિંગમાં બધા જે આવેલા છે નવા પોલીસ ભરતીમાં, એટલે એ લોકોને ટ્રેનિંગમાં મૂકેલા છે, એટલે લગભગ મોટાભાગના પોઈન્ટ ઉપર 5-5, 6-6 દેખાય, કારણ કે 140 એ છોકરાઓ છોકરીઓ આવેલા છે। બાંકડા ઉપર બેઠેલા જોવા મળે એટલે ત્યાં અત્યારે ઉકાળાની એક વ્યવસ્થા છે, એટલે કદાચ ઉકાળા આવ્યો નહીં હોય કે ઉકાળો હા નગરપાલિકાની બહાર ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, એટલે તેના અનુસંધાનમાં કદાચ ઉકાળાની રાહ જોતા હોય ને એ લોકોને અત્યારે એ ડ્યુટી પર મૂકેલા છે।